જસદણમાં ભાજપનો વિજય થતાં માળિયાહાટીના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને વિજયનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. જસદણની વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના કુંવરજીભાઈ બાવળિયાનો જંગી વિજય થતાં આજે માળિયાહાટીના તાલુકા ભાજપમાં અનેરો થનગનાટ જોવા મળ્યો છે. બપોર 12 વાગે સ્ટેશન દરવાજા ચોકમાં તાલુકા ભાજપના તમામ કાર્યકરો એકઠા થયા હતા અને ભાજપના વિજયને ફટાકડા ફોડી આતિશબાજી કરી ભાજપ જિંદાબાદ, ભાજપ જિંદાબાદ, જય જય ગરવી ગુજરાતના ગગનચુંબી નારા લગાવી ભારે અને જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વિજય ઉત્સવમાં તાલુકાભરના તમામ આગેવાનો કાર્યકરોએ હાજરી આપી હતી. આજરોજ જસદણ પેટાચૂંટણીમાં માનનીય મંત્રી કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાનો વિજય થતાં સમગ્ર ગુજરાત ભાજપના કાર્યકરોને અભિનંદન પાઠવું છું અને આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ વધુ ને વધુ બેઠકો મળે અને આવી જ મહેનત કરતા રહે તેવી અપેક્ષા રાખું છું. આજરોજ જસદણ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી થતાં ભાજપના ઉમેદવાર અને કેબિનેટ મંત્રી ભાઈ શ્રી કુંવરજીભાઈ બાવળિયા 20,000ની માત પર લીડથી ચૂંટાવા બદલ માળિયાની અંદર માળિયા તાલુકા ભાજપના તમામ કાર્યકર મિત્રોએ ઉત્સાહથી ફટાકડા ફોડી અને વધામણા કરેલ છે. હું આ તકે કુંવરજીભાઈ, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી તમામને માળિયા તાલુકા ભાજપ વતી અભિનંદન પાઠવું છું. આવનારા દિવસોમાં પણ આપણે જનૂનપૂર્વક ભારતીય જનતા પાર્ટીને લીડ અપાવવાની છે અને જે કંઈ બે રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની જે કંઈ હાર થાય એમાં પણ ટકાવારીની દ્રષ્ટિએ ભાજપને વધારેલા મત મળેલા. તે પછી હરિયાણા કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ 6 કોર્પોરેશનની અંદર જંગી વિજય પ્રાપ્ત કર્યો છે અને તે હરિયાણાની જીત પર ગુજરાતની પણ આ જીતથી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ છે અને આવનારા દિવસોમાં જનૂનપૂર્વક ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં પણ વિજય અપાવશું. એ જ આજના દિવસે શુભેચ્છા.